બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. શાળા પ્રવેશોત્સવની સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એ સાયકલનો વિશાળ જથ્થો મલાજા ગામે, છોટાઉદેપુરના મલાજા ગામે આ રીતે રોડ ઉપર જે ખેતર આવેલ છે ત્યાં ખુલ્લામાં ગત વર્ષના 2023 વર્ષના અંકન સાથે પડેલી છે અને આ સાયકલો બિન ઉપયોગી એવી એવી પડી છે. એનો કોઈ વહેંચવામાં આવી નથી વિદ્યાર્થીઓને. તે અંગે સુખરામ રાઠવા, પ્રોફેસર અર્જુન રાઠવા કોંગ્રેસના નેતાઓ જ્યારે અહીંથી નીકળ્યા તેઓએ મુલાકાત લીધી અને આ સ્થળ ઉપર પહોંચી અને તેઓએ કેટલાક સવાલ પણ કર્યા કે આ બાળકોને 2023માં વેચવાની હતી, 2024નો પણ શાળા પ્રવેશ ગયો, હજુ સુધી આ સાયકલો કેમ વેચવામાં આવી નથી ને આ રીતે ખુલ્લા આસમાન નીચે વરસાદ પણ ઉપર પડે છે, વેધરની ઇફેક્ટ પણ થાય છે, તેમ છતાં પણ આ સાયકલો એમને એમ પડી છે અને નિરુપયોગી, બિનઉપયોગી અને કાટ ખાઈ રહી છે એ અવસ્થામાં. તો તે આ સાયકલો કેમ વેચવામાં આવતી નથી જેથી બાળકોને વેચવામાં આવે તો તેનો ઉપયોગ કરી શકે, એ પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અને તેઓ ગઈકાલે જ્યારે કોંગ્રેસના આગેવાનો અત્રેથી નીકળી રહ્યા હતા મલાજા ગામ પર, છોટાઉદેપુરના મલાજા ગામે એક ખુલ્લા ખેતરમાં ખુલ્લી જગ્યાની અંદર આ સાયકલો પડેલી છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવતા તરત રાજકારણ પણ ગરમાયું છે અને શાળા પ્રવેશોત્સવ 2023ના લેબલવાળી ગુજરાત સરકાર